सूरत शिक्षण समिति की सामान्य सभा में शाला मर्जर मुद्दे विपक्षों विरोध करियो। नगर प्राथमिक शिक्षण समिति की शुक्रवार मळेली सामान्य सभा में शाला मर्ज करवाने मुद्दे विपक्षी सभ्यों विरोध नोंधाव्यो हतो। सामान्य सभा में विपक्ष सभ्य नट्टूभाई पटेल सफी जरीवालाए मोढ़ा पर कागड़ना मास्क पहरीने हाजरी आपी हती। ते मास्क ऊपर शासकों की अणआवड़त अधिकारियों ने लीला लहर शासकों निरीक्षकों ने हवाले निरीक्षकों ने घुटनिये पड़ेला शासकों शालाओं वेपार बंद करो जेवा श्लोक लख्या हता। तेमने करेला आक्षेप मुजब सेंट्रल जोन में शाला क्रमांक 38-39 ने मर्ज करवानो कारसो रचायो हतो। फाइल नी नोंध में प्राथमिक नियामक ने सूचनाओं उल्लेख करायो छे, परंतु आ आदेश फाइल में नथी। शाला मर्ज करवानी होय त्यारे प्रथम पालिका समिति नो अभिप्राय, स्थानिक कोऑपरेटर नो अभिप्राय अने स्थानिक समिति ना सभ्य नो अभिप्राय लेवानु होय छे, परंतु तेम करायु नथी। कई मुद्दा पर आज चर्चा थी। आज शिक्षण समिति द्वारा बोर्ड में ऑनलाइन बोर्ड थी, एमा मर्ज शाला मर्ज अने शिक्षकों प्रश्नों अंगे थोड़ी चर्चा थी है। आ बाबते सौथी पहला शिक्षण समिति में जो शाला मर्ज करी है विपक्षना बे सभ्यों द्वारा विरोध कर बाकी सौ सभ्यों संबंधित बताई काम ने अमे मंजूर कर। कई रीते आज भेगा आज अमारी बोर्ड ऑनलाइन बोर्ड थी, तमाम सभ्य ऑनलाइन अमरी साथ बोर्ड में जोड़ाया। चर्चा थी અમારા ખાસ ચર્ચાનો એક જ મુદ્દો હતો આજે કે શાળા નંબર 38-39 જે મર્જ કરવામાં આવી છે તે તદ્દન પાયા વગરનું કામ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના અહિત થાય વિદ્યાર્થિનીઓની એક શાળા જે કન્યા શાળાઓ હતી એને મર્જ કરવામાં આવી છે અને જેમાં ફક્ત ને ફક્ત એક નિરીક્ષક જાગૃતિબેનના સ્ટેટમેન્ટમાં જો આવી રીતે મર્જિંગ થતું હોય તો તે તદ્દન ગેરકાયદેસર કહેવાય। કારણ કે કોઈ બી શાળાને આપણે મર્જ કરવાની હોય એના પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોતા હોઈએ, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં એવું હોય તો ઓછામાં ઓછા નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ સમિતિના નિયામક શ્રીના ઓર્ડર મુજબ પરિપત્ર મુજબ 100 ઓછી સંખ્યા હોવી જોઈએ, પરંતુ આ શાળામાં તો 160 વિદ્યાર્થીની સંખ્યા છે હજી। અને જ્યારે એમના પરિપત્રનું ઉલ્લેખન થતું અમને અહીંયા જણાય આવે છે અને આ બેને કોવિડ દરમિયાનની એમની ડ્યુટી હોય એ ડ્યુટી દરમિયાન પણ એમણે આ મર્જિંગનું કામ કર્યું છે તો હું એમ કહેવા માગું કે એમની કોવિડ-19ની ડ્યુટીમાં એમણે સતી કરી છે, એમનાથી એમના બાય મિસ્ટેક થઈ છે અને કોવિડનું કામ નહીં કરીને એમણે મર્જિંગનું કામ કરી છે। તો જો આવી મહામારીનું કામ પડતું મૂકીને એમણે મર્જિંગનું કામ કર્યું હોય તો એમને પનિશમેન્ટ થવી જોઈએ, એમને ચોકસ આપવી જોઈએ, એમને નોટિસ આપવી જોઈએ। હું તો એમ કહું કે કોવિડ જેવી ડ્યુટીમાં એમણે લાપરવાહી બતાવી છે અને મર્જિંગનું કામ કર્યું છે તેમને સસ્પેન્ડ બી કરવા। રિપોર્ટિંગ બાય યાસિન દારા, BTS ન્યૂઝ, સુરત।